ભુજના જુરા કેમ્પમાં રહેતા 16 શરણાર્થીઓને હજુ પણ ઓળખપત્ર મળ્યા નથી, પરિણામે ભારે હાલાકી વેઠવી પડે છે। વર્ષ 2009માં પાકિસ્તાનથી ગુજરાતમાં આવી પાટણમાં પાકિસ્તાની શરણાર્થીઓ વસ્યા હતા। ત્યારબાદ 2011માં આ શરણાર્થીઓ કચ્છમાં આવ્યા હતા। હાલમાં તેઓ ભુજ તાલુકાના જુરા કેમ્પમાં રહે છે, પરંતુ તેમને કોઈ જાતની સવલત મળતી નથી, કારણ કે તેમની પાસે ભારતનું નાગરિકત્વ નથી। वर्ष 2018માં તેમણે કલેક્ટર કચેરી ખાતે અરજી કરી હતી, પરંતુ અત્યાર સુધી તેઓને નાગરિકત્વ મળ્યું નથી। પરિણામે ડ્રાઇવિંગ લાયસન્સ મળતું નથી, કંપનીઓમાં નોકરી નથી મળતી, બેંક ખાતું ખોલી શકાતું નથી, બીજી અનેક સમસ્યાઓ સામે આવી છે। જો કે CAA સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત આ શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ મળવાની આશા છે। ખાસ વાત એ છે કે 1971માં આવેલા શરણાર્થીઓ બાદ કોઈને ભારતનું નાગરિકત્વ નથી મળ્યું। ચુરા કેમ્પમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના બે પરિવાર રહે છે। 1971માં પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા શરણાર્થીઓના ઘણા પરિવારો અહીં આવ્યા અને તેમને અહીંનું નાગરિકત્વ મળ્યું છે। આ શરણાર્થીઓના ઘણા પરિવારો અહીં આવ્યા અને તેમને અહીંનું નાગરિકત્વ મળ્યું છે। આ શરણાર્થીઓના સગા સંબંધીઓ પણ અહીં રહે છે, પરંતુ પાછળથી જે લોકો આવ્યા છે તેમને હજુ સુધી નાગરિકત્વ મળ્યું નથી। આ શરણાર્થીઓ પાસે તેમની ઓળખના કોઈ પુરાવાઓ ન હોવાથી કોઈ નોકરી પણ નથી મળતી, પરિણામે તેઓ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। શરણાર્થીઓએ CAAથી નાગરિકત્વ મળવાની ખુશી વ્યક્ત કરી છે, ત્યારે તેમને તમામ સુવિધાઓ તેમજ સરકારી યોજનાઓનો લાભ પણ મળશે અને તેમને ઓળખના પુરાવાઓ પણ મળશે, જેથી રોજગારી સહિતના તેમની સેંકડો સમસ્યાઓ દૂર થશે। આ વિચાર સુધારથી તેમનામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। મેરા નામ સોઢા સુરાજી કાનજી, હમ 12 સાલ 10 સાલ હુઆ ઇધર જરા કેમ્બે રહું, પહેલે હમ રહેતે થે ઉધર પાટણ, તો વહાં સે 2 સાલ કે બાદ હમ ટ્રાન્સફર કરકે ઇધર જરા કેમ્પ મેં આયા હું। और हमारे को अभी तक कोई भी आईडी प्रूफ नहीं मिला है। मैंने अर्जी की है जिसको भी 2 साल हो गए हैं कलेक्टर ऑफिस में दिए, उनका कोई भी अभी तक जवाब नहीं, हमारे को जवाब नहीं मिला है। और हमारे बेटे 2 हैं जो 10 चौपड़ी पड़े हुए हैं, वो किधर भी कंपनी में जा के धंधा नहीं कर सकते, कोई आईडी प्रूफ नहीं है। अगर CA जो है पास हुआ है, कानून लेके आई सरकार, इसमें हमारा जो SLD मिल जाएगा हमको, तो हमारा बेटा कहीं भी धंधा कर सकता है, ड्राइव कर सकता है, हमारे को खुशी होए तो हम दाल रोटी खा सकें। अगर नहीं मिलेगी तो हम तो तरफ रहें, अगर मिल जाए तो हमको खुशी होगी, हम बिल्कुल मिठाइयाँ बांटेंगे, खुशी होगी। हमारा परिवार जो जुरा कैंप में सोडा हमारा भाई रह जाए, इनके साथ भी हम खुशी करेंगे, और जो भी है अफसर उनको मैं मुबारक दूँगा। कौशिक छायानो रिपोर्ट, SI News Kutch।